એટલે સોવણી ને જભો છે ને એ તો આપણો ટ્રેડિશનલ ડ્રેસ ગણાય, બરાબર. ખેડું છે તો ઈ એના માટે એ ટ્રેડિશનલ ડ્રેસ ગણાય, બધા એ પહેરતા જ. એક આપણા ત્રિકમ કાકા હતા, એ એમ કહેતા કે ભાઈ હવે સમર સમય પ્રમાણે બધું બદલાતું હોય તો આપણે બદલી જવું જોઈએ, એટલે એ લેંઘો ને શર્ટ ને એવું પહેરતા એ બધા ત્રિકમ કાકા એકલા. તો એક દી દાબો કાઢતા હતા ઘેરે, દાબો જાજો થઈ ગયો હતો, કાકીએ કીધું કે દાબો કાઢ નાખો આજ. એ ખપડાય લઈને દાબો કાઢે ને એમાં એ તલીન હતા, તો એમાં દાબાની અંદરથી ઓળું જીવડું નીકળ્યું નાનું એવું. તો એ જીવડું પગરખામાં થઈ અને પાંચની અંદર ખરી ગયું જીવડું, અને એની સામે જ બરાબર એક ડોલકા કીડો નજર ગયા. જીવડું જેવું અંદર ઘીર્યું ને એવું ડોલકા કીડો આમથી ધોડ્યો, ધોડીને સીધો એ પાંચામાં ઘરી ગયો. પાંચામાં ઘીરો એટલે ત્રિકમ કાકા ભેરાટી ગયા, ખપાળી ઘા કરી દીધી અને ડોલકા કીડાને પગ પકડી લીધો. ડોલકા કીડો પગી ગયો અહીંયા ક્યાં ગોઠણ સુધી. હવે એને દબાવે તો એ વાયેલા ટાટિયા આમ કરે ડોલકા કીડો, એટલે અંદર ગદગદિયા થાય અને પોછું મૂકે તો ડોલકા કીડો ઉપર ચડે, એટલે એ ભાંભડે ભાંભડા નાખે. એમાં પછી તો કાકી ધોડ્યા રહોડામાંથી ને ઓટે બે ત્રણ જણા બેઠા હતા એ ધોડ્યા, ને એ માણમાં ડોલકા કીડો કાઢ્યો. પછી બીજે દિવસે સીધા એ બગાહરે ગયા અને સોવણીને જભાનું કાપડ લીધું અને સોવણી સિવાડી, એને આખું સોવણી જભાની આખું યુનિફોર્મ બદલી નાખ્યું, બે ત્રણ જણે સિવાડી લીધા. સેફટી પૂરી ને, તું આમ જો તો એ સોવણી અહીંથી પેક થઈ જાય, જીવડું હું કીડી અંદર ન જઈ શકે, સેફટી. એટલે એ આ સોવણી જભો મીણા પહેરવા, બાકી તો એ પેન્ટના શોખીન માણા હતા.